ગુજરાતની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એ પછી ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધી ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે ગુજરાતની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે, જેમને લઈને ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ થયું છે. અને હવે એ ખેડૂતોની વહારે આવી છે કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ઘણી બધી માંગ કરી છે. શું શું માંગ કરી છે તે આપણે સમજવું છે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અમિત ચાવડા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલને, કારણ કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં અતિવૃષ્ટિ સર્જાઈ છે અને એ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાની પણ ગઈ છે, ઘણા બધા લોકો છે તેમને પણ નુકસાની ગઈ છે. સૌપ્રથમ તો જે અમિત ચાવડાએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તે આપણે સમજી લઈએ કે કઈ કઈ રજૂઆત ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે. અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. શરૂઆત કરી છે કે રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટના જિલ્લાઓ અને એમની સાથે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સતત અતિભારે વરસાદથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક પરિવારો છે તે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચેની વ્યવસ્થાઓ સત્વરે થાય તે પણ જરૂરી છે. એટલે કે ઘણી બધી માંગ અહીંયા સરકારને મૂકવામાં આવી છે કે સરકાર જે અમારી આ માંગ છે તેમના તરફ તેઓ ધ્યાન આપે અને લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમનું પણ તેઓ સમાધાન લઈને આવે. સૌપ્રથમ તો તેમની પહેલી માંગ છે કે અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ તાત્કાલિક ચૂકવવામાં આવે, કે જે લોકોને અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તેમને કેશ ડોલ્સ તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બીજું છે, વરસાદી પાણી ભરાવવાના કારણે અનેક પરિવારની ઘરવખરીને ભારે નુકસાન થયેલ છે, તેવા અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી નુકસાનીની સહાય પણ ચૂકવવામાં આવે. જે જે લોકોને જેટલું પણ નુકસાન ગયું છે તેમને રોકડ સહાય ચૂકવવામાં આવે જેથી કરી તે પોતાનું ઘર ફરી એક વખત ચાલુ કરી શકે. ત્રીજું છે, અતિભારે વરસાદ તેમજ પૂરના કારણે કાચા પાકા મકાનોને પણ નુકસાન થયેલ છે, તેવા મકાન નુકસાનીનું વળતર સહાય ચૂકવવામાં આવે. જે જે લોકોને ઘરને નુકસાન ગયું છે એટલે કે જેમના ઘર પડી ભાંગ્યા છે તેમને પણ અત્યારે નુકસાનીના સ્વરૂપે એટલે કે તેમને વળતર અને સહાય ચૂકવવામાં આવે. દુકાનોમાં પાણી ભરાવવાના કારણે માલ સામાનને ભારે નુકસાન થયું છે, વેપારીઓને થયેલ નુકસાન અંગે સહાય પણ આપવામાં આવે. એટલે કે જે વેપારીઓ છે જેમની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેમના જે ધંધા રોજગાર છે એમાં પાણી ભરાઈ ગયા છે, એ તમામ લોકોને નુકસાની જે થઈ છે એમને સહાય સ્વરૂપે વળતર કે પછી કોઈ રોકડ રકમ ચૂકવવામાં આવે. પાંચમું છે, શહેરો પાણી ભરાવવાના કારણે અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે કે તણાઈ જવાના કારણે વાહનોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. જે લોકોને નુકસાન ગયું છે એટલે કે જેમના વાહનો પાણીમાં તણાઈ ગયા છે, જેમને પાણીમાં રહેવાથી જે વાહનો બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે, તેમને પણ સહાય ચૂકવવામાં આવે તેવી પણ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. કેટલાક વિસ્તારોમાં ઓચિંતા પૂરના પાણી આવતા પશુઓ પાણીમાં તણાઈ ગયેલ છે, જાનમાલને થયેલ નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે. જેમના પશુઓ અત્યારે પાણીમાં તણાઈ ગયા છે, ભેંસો, ગાયો, જે પણ પશુ છે એટલે કે ઢોર ઢાંખર છે જે પાણીમાં તણાઈ ગયું છે, પાણીના વહેણની ઝપેટમાં આવી ગયું છે, તેમને પણ નાણાં ચૂકવવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે. વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી હોય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ તાત્કાલિક જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવે અને આવા વિસ્તારોની હોસ્પિટલોમાં પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે. સ્વાભાવિક છે, આપણે જોઈએ છીએ કે વરસાદ બંધ થાય પછી અચાનક રોગચાળો ફાટી નીકળે છે, કારણ કે છેલ્લા ઘણા સમય દરમિયાન તડકો નથી નીકળતો હતો એટલા માટે ત્યાં રોગચાળો ફેલાઈ જાય છે અને આ રોગચાળો ફેલાય તેમને અટકાવવા માટે અમિત ચાવડાએ તેવી પણ રજૂઆત કરવી છે કે જે જે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે, જેથી કરી વધારે રોગચાળો ના ફેલાય અને જે પણ દવાનો સ્ટોક એટલે કે જે પણ દવાની જરૂર છે તે આજુબાજુની જે સરકારી હોસ્પિટલો છે તેમાં ઉપલબ્ધ રાખવામાં આવે, જેથી કરી વધારેમાં વધારે લોકો બીમાર ના પડે અને જે બીમાર થયા છે તેમને પણ બચાવી શકાય. આઠમું છે, ભારે પૂરના કારણે અમુક રસ્તાઓ અને પુલ તૂટી જવા પામેલ છે, તેના કારણે ગામોનો સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે, આવા પુલ રસ્તાઓને તાત્કાલિક વાહન વ્યવહાર લાયક કરવામાં આવે.
એટલે કે જે વિસ્તારોમાં ખાડા પડી ગયા છે, જે પુલ ધોવાઈ ગયા છે, જે પુલ બેસી ગયા છે, જે ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, બધાને તાત્કાલિક રિપેર કરવામાં આવે, જેથી કરી એક ગામમાંથી બીજે ગામ જવું હોય તો લોકોને તકલીફ ના પડે. કારણ કે હજુ પણ વરસાદ વરસવાની જે શરૂઆત છે તે ચાલી રહી છે, વરસાદ વરસી રહ્યો છે, એટલે ઘણા બધા જે વિસ્તારો છે તે સંપર્ક વિહોણા બન્યા છે. ઘણા બધા વિસ્તારોની અંદર વીજળી પણ ગુલ થઈ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને જે અત્યારે તકલીફ પડી રહી છે તેમને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે કે જેથી કરી એક કે કોઈ પરિવાર છે તેમને બીજે ગામ જવું હોય તો તેમને તાત્કાલિક અસરથી કોઈ વાહન પણ મળી રહે અને રસ્તા પણ સારા રહે. આ એક પત્રની આપણે વાત કરી. મુખ્યમંત્રી પાસે તેમણે ઘણી બધી બીજી પણ માંગ કરી છે. તેમણે બીજો એક પત્ર પણ લખ્યો છે, તે પણ આપણે જોઈ લઈએ. કારણ કે રાહત બચાવની જે કામગીરી કરવામાં આવી છે તેમને લઈને તેમણે હજુ એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા લોકોને નુકસાનની પણ ગઈ છે. રાજ્યમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક તેમજ જમીન ધોવાણના કારણે ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ જેવા બધા જ વિસ્તારોમાં અત્યારે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમને કારણે સમગ્ર ગુજરાતમાં સતત અતિભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી ભરાયેલા છે, જેમના કારણે જ્યાં તમામ વિસ્તારોના ખેડૂતો છે તેમને અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે અને પાક નાશ પામ્યો છે. ખેડૂતોએ લોન કે વ્યાજે નાણાં લઈને ખાતર, બિયારણ અને દવા સહિતના ખર્ચાઓ કરેલ, તે વાવેતર કરેલ પાક નાશ પામતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અમુક જિલ્લાઓમાં તો ચોમાસાની સિઝનમાં બીજી વખત અતિભારે વરસાદ પડ્યો છે, જેમ કે દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, આ બધા જ વિસ્તારોની અંદર બીજી વખત ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, એટલે કે ત્યાંના ખેડૂતોને હજુ પણ પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ તેમને સહાય પૂરતી નથી મળી. સહાય મેળવવા માટે ખેડૂતો હજુ વલખા મારી રહ્યા છે. ત્યાં બીજી વખત વરસાદ આવી ગયો એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એમને એ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. અને તેમણે વધુમાં પણ એ જણાવ્યું છે કે જે થોડો એવો વરસાદ પડ્યો હોય, વરસાદે વિરામ લીધો હોય, પરંતુ પાક તો બળી જ ગયો છે. જ્યાં સુધી પાક સરખો ન થાય ત્યાં તો બીજી વખત વરસાદ આવી જાય છે, એટલે કે તેમને જે અત્યારે નુકસાની થઈ છે તેમનું વળતર પણ આપવામાં આવે. ભારે પૂરને કારણે તેમજ સતત વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાક, ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે અને વાવેતર કરેલ પાક નાશ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન થયું છે. તે અંગે વરસાદ બંધ થયા બાદ ખેડૂતોના પાકને થયેલ નુકસાની અને જમીન ધોવાણનો તાત્કાલિક સર્વે કરાવીને પાક સહાય અને જમીન ધોવાણ સહાય ચૂકવવા માટે કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે. એટલે કે વિનંતી કરવામાં આવી છે કે જેવો વરસાદ રહે અને જેટલી જગ્યા પર નુકસાન ગયું છે એ બધો જ જે પાક સર્વે કરવામાં આવે નુકસાનીનો, અને તરત જ તમામ ખેડૂતોને જે રાહત આપવાની છે, જે સર્વે કર્યા પછી ફંડ આપવાનું છે, તે તાત્કાલિક આપવામાં આવે. એક મહિનો, બે મહિના વીતવા ના જોઈએ, કારણ કે ખેડૂતોએ બીજી વખત પોતાના પાક નુકસાન પોતાની આંખોની સામે જોયું છે કે જે હાથમાં આવેલો કોળિયો કઈ રીતે છીનવાઈ ગયો છે. પોરબંદરના ખેડૂતો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાંના ખેડૂતોએ બબે વખત અતિવૃષ્ટિ જોઈ છે અને અતિવૃષ્ટિને કારણે પોતાના જેટલે પોતાની જમીનની અંદર જે પાક વાવ્યો હોય, કપાસ, મગફળી, એ બધું જ ધોવાઈ ગયેલું તેમણે પોતાની આંખોની સામે જોયું છે, એટલે કે તાત્કાલિક એટલે કે ઝડપથી તેમને જે સહાય ચૂકવવાની છે તે જાહેર કરવામાં આવે, કોઈ પણ સમય વિલંબ કર્યા વગર. અમિત ચાવડાએ જે આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે, જે માંગ કરી છે, આ બધી જ માંગ સાથે જો તમે સહમત હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.